सहजात्मस्वरूप परम गुरु वंदो श्री गुरुराज प्रभु ने अहो अलौकिक ज्ञान जो ने तीव्र ज्ञान दशामा ज्ञाति अविरति पामे थान जो ने भन बुलावे तेवी भीड़े जागृत श्री गुरु राज जो ने बीजा राम समाते मान सारे प्रभु ना काज जो ने बीजा वीर समाते मान सारे प्रभु ना काज जो ने परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनामृत वंचाय छे पत्र क्रमांक 459 मुंबई बीजा अषाढ़वत छठ 1949 कोने लिखो छे आ पत्र 459 मो पत्र कुपोल देवामा संसार केम भोगवे छे लोको छूटवानो क्यो रस्तो अने जे साचे मार्गे होय एनी केवी दशा होय अने अनंत अनुबंधनु स्वरूप शुं એ આખું બધું આવા નાના પત્રમાં સમજાવી દીધું છે. સૌભાગભાઈ લલ્લુભાઈ સૌભાગભાઈ ઉપર લખ્યો છે આ પત્ર. શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા જૈન જૈનેતરમાં એવા ઘણા દાખલા બન્યા છે કે સમ્યક દર્શન છે, આ સંસાર કરવા જેવો નથી પણ કરવો પડે છે. ઉદયના યોગે એટલે કે જે શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. શ્રી કૃષ્ણ આદિક એટલે ભરત ચક્રવર્તી, જનક વિદેહી, બધા સંસારમાં રાજ ભોગવે છે બાહ્યથી, પણ આત્માનો આનંદ લે છે અને પૂર્વના કર્મને ધક્કે આ કરવું પડે છે, કરવું નથી. ઉદાસીન જેવી હતી કે છે જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય એટલે જૈનમાં ભરત ચક્રવર્તી તો તદ્ભવ મોક્ષગામી જીવ, જનક વિદેહી વિદેહી દેશાના ધારક, અષ્ટાવક્રયના ગુરુ, આત્મજ્ઞાની શ્રીકૃષ્ણ ત્રિષેષ્ઠી છલકા પુરુષ પ્રમાણે આવતી 24મા શ્રીકૃષ્ણ મહારાજ તીર્થંકર થવાના છે અને આ ભવે ક્ષયિક સંકેતના ધણી હતા. એટલે કહે છે શ્રીકૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી, જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. રાજ કરતા હતા 56 કરોડ યાદવ, અહીંયા ભરત ચક્રવર્તી 6 ખંડનું રાજ, 96,000 રાણી. એટલે આપણને એમ લાગે આ હોય એટલે ધર્મ હોય જ નહીં ત્યાં. અને આપણે નાનું એવું વ્રત લીધું હોય, નાનો એવો નિયમ પાળતા હોય, થોડો ઘણો ત્યાગ કર્યા હોય અને ઉપર ઉપરથી વેરા ગયા હોય, એટલે શરૂઆતની ભૂમિકા આપણને એમ લાગે કે આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. અને જ્ઞાનીની બાહ્ય દશા જોઈને આપણે એને માપીએ. પુંડરીક ગંડર ભગવાન ઋષભનાથને પૂછે છે કે ભરત ચક્રવર્તી 6 ખંડના રાજા, આણ પ્રવર્તો માટે લડાઈ કરે, 96,000 રાણી, ભોગ ઉપભોગના સાધનો બધા, એને ભાવ કેવા રહેતા હશે? ઋષભનાથ ભગવાન સહજતાથી જવાબ આપે છે, જેવા ભાવ તારા મારા ચરણ પાસે છે એવા એના રાજ દરબારે છે. આ કેમ સમજાય આપણને? કઈ દશા હોત? આસવા પરિસવા, જ્યોતિષ નું જ્ઞાન, શતાવધાન, યાદશક્તિ, ઝવેરીપણું, ધંધા મુંબઈ જેવા મોહમય ક્ષેત્રમાં 13-13 ભાગીદાર, ચોખાનો ધંધો, આડતનો ધંધો, કપડાનો ધંધો, ગરમ કપડાનો ધંધો, ઝવેરાત, સોનું, ઘરેણાં, કુટુંબ પરિવાર. તો આત્મા આત્મદશા સાધકની દશા કેવી હોય? હોત આસવા પરિસવા, નહીં ઇનમે સંદેહ. કુપોલ વગેરે સંદેહ નથી આમાં. કેમ ખબર પડે? જ્ઞાનીને ઓળખે, જ્ઞાનીઓ આપણે કેમ ઓળખી શકીએ? એ પ્રભુશ્રીજીના વચનને આધારે, પ્રભુશ્રીજીની શ્રદ્ધાને આધારે, બ્રહ્મચારીજીના બોધને આધારે અને સૌભાગભાઈ અને અંબાલાલભાઈના જીવન, આખું જીવન યાત્રા એના અભ્યાસ કરીને આધારે કુપોલજીને ઓળખાય. આપણે કેવી રીતે ઓળખીએ? વાંચીએ તો આપણને એમ થાય આ કહે છે, આવું બધું કરે છે, એ કરાય, તે કરતા તો એ કરાય, એ કરતા તો એ કરવા જાય. આપણે તો ઝવેરીની દુકાન લેવાય, આપણે ઝવેરી બજારમાં
એટલે સમજાય નહીં. એટલે કહે છે શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી, જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય. સમ્યકત્વ ઉત્પન્ન થાય ક્યાં? ઉપાધો તો શું કહે છે, અજ્ઞાન યોગીપણું અદેહધરો ત્યારથી જ નથી. તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કાંઈ નિયમ નથી. ગૃહસ્થ છે, ગૃહસ્થ છે, ગૃહસ્થ નથી, પ્રભુથી જ કે વિતરાગ છે. ગૃહસ્થ ક્યાં? એ ધોતી હોય, ડગલો હોય, ફેટો હોય. અમે કુપાઉદવને ગૃહસ્થ જોયા જ નથી પ્રભુસિંહજી કે, અમે વિતરાગ જોયા છે. એને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. એટલે અત્યારે જે ક્રિયા જ્ઞાનીને ઉદયમાં છે એ અજ્ઞાનનું ફળ નથી, પૂર્વના અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનું ફળ છે. અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી, સંપૂર્ણ જ્ઞાન થયા પછી પણ ઉદયમાં આવી શકે. ભગવાન મહાવીર તીર્થંકર તેજોલેશ છોડે છે ગોશાળો, કેવળ જ્ઞાન થઈ ગયા પછી. ભરવાડનો ઉપસર્ગ, સંગમદેવનો ઉપસર્ગ, પિશાચિનીના એ બધા તો ઉપયોગ, રાક્ષસના એ બધા ઉપસર્ગ બરાબર, હજી કેવળ જ્ઞાન નહોતું થયું. ગોશાળે તેજોલેશ છોડી ત્યારે કેવળ જ્ઞાન પણ થઈ ગયું, તો પણ આવે. એટલે એ જ્ઞાનને બાધક નથી, પણ સામેવાળા જીવને ઓળખાણ થવામાં બાધક છે જો પાત્રતા ન હોય તો. ખરેખરી મુમુક્ષતા ખીલે તો મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે પછી, પણ આપણે ઓળખી ન શકીએ તો જે ઓળખી ગયા છે એના આધારે, એના ચારિત્ર દશાને આધારે, પ્રભુજી બ્રહ્મચારીજીની એની દશાને આધારે પછી ઓળખવાની કોશિશ કરાય. સીધા જ્ઞાની ઓળખાય એમ નથી. એટલે બ્રહ્મચારીજી કહેતા જ્ઞાનીને કોઈક ઓળખી ગયા હોય એવા સાધક મુમુક્ષુને મળીએ અને જ્ઞાની વિશે સાંભળીએ તો જ્ઞાનીનું ઓળખાણ થાય. એ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી અને પછી પાનું ખોલે કે 11મા પાનો પર આમ ને 111મા પાનો પર આમ અને જ્ઞાનીની દશા આમ મેળવવા જાય તો તાળો મળે નહીં. એટલે કહે છે જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. ત્રણ જ્ઞાનના ધણી તીર્થંકર ભગવાન જન્મથી ન જ 24માંથી 22 સંસાર માંડ્યો. જ્ઞાનને બાધક નથી, પણ આમ જનતાના ભલા માટે, ઓળખાણ માટે વચમાં આવી શકે. સમ્યકત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. વેઠ જેવું કરવું પડે છે, ગોપાલ કહેતો ને વેઠ જેવું, રસ નથી, રસરહિતપણે કરવું પડે, કરવું પડે છે, કરવું નથી. ધક્કા માર ગાડી ચલાવતો હોય શું કરે, પૂર્વકર્મના ધક્કે રસરહિતપણે સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. એ ખાવા બેઠા હોય અને રસના ઘૂંટડા લેતા હોય એવું દેખાય નહીં પછી, એવું એ દેખાતું હોય તો એ જ્ઞાની હોય જ નહીં. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાદ થાય નહીં. ચેત ભરતેશ્વર ચેત કાળ ઝપાટા દેત, તારે માથે કોપીર્યો કાળ. માણસ રખાવેલો બોલે કલાકે કલાકે ઘંટ બગાડે, રડતા હતા અંદરથી તું. ઉદય પ્રયોગે રાજા દેખાતા હતા, ચક્રવર્તી છ ખંડના ધણી રડતા હતા. શું? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને બાન, જાગો રે જીવો મોહ કરો પરો. વાટ જોતા હતા કૃપાલદેવ, વનમાં જઈએ વનમાં જઈએ, વનની મારી કોયલ ભૂલથી પવનના ઝપાટે, પૂર્વકર્મના ઝપાટે આવી ગઈ છે શહેરમાં. કોયલ તો આંબાડાળે હોય જંગલમાં, ત્યાં ટવકા કરે. કહે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે, તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો જોવા સ્પર્શવા સૂંઘવા પડે છે. 128માં લખ્યું ને, કહો આ ક્લેશી તમે પરસ્વે જુગુપ્સા નહીં આવતી હોય. જુગુપ્સા આવે છે, નિંદામી ગરહામી અપાણમ વોસિરામી, કાળ ઝાળ વૈરાગ્ય છે. જેમ જેમ તે હડસી લઈએ તેમ વધે ન ઘટે એક રંચરે, આંખ આગળ રેતી ઉપડાવવાની છે, કાળ ઝાળ વૈરાગ્ય છે. જ્યાં સુધી પરમાત્મા વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાદ થાય નહીં, પણ ઓળખાણ ન હોય પૂરું પ્રભુથી જેવું. દેવકીજી મહારાજને સંચય થયું,
તમે આ ઘરેણા ઝવેરાતમાં બેઠા હો તો તમારી વૃત્તિ ખળબળતી ન હોય. મુનિ અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. આપણે બોલી શકીએ અત્યારે? આ હજાર વર્ષ સાંભળ્યું હોય આપણને કોઈક એમ કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર વધ્યો, પૌગોલિક મોટાઈ વધી, અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ એવું લાગે? સોનાના ભાવ ઊંચા નીચા થાય લેવું નથી બહાર નીકળીને આવા મહામારીમાં, તોય આનંદ આવે. અને ત્યાં બેઠા છે ઘરેણા વચ્ચે, હીરા વચ્ચે, તો કે અમે કોબરાનું ઝેર છે આ તો. આપણે એવું બોલીએ છીએ કે ગોઠવીને બોલવું હોય તોય બોલી ન શકીએ. એ બોલે છે જગત સાવ સોનાનું થાય તો અમને તૃણ વચ્ચે ઝવેરી આમ બોલી શકે, જેનું 24 કલાક સોનામાં જ મન હોય એ કહે છે. આ ઉદય પ્રયોગ ક્યારે ખબર પડે આપણને? સમ્યક દર્શન થાય ત્યારે. એટલે પહેલાં તો પરોક્ષે પ્રતીતિ કરવી જ પડે અને જેને ઓળખાણ થયું છે એનું માનવું જ પડે. એટલે સંતના કહેવાથી મારે પરમ કૃપાલજીની આજ્ઞા માન્ય છે, કરવું પડે. હમણાં ન મનાતું હોય તો આંટો મારી આવજે, થાકે પછી પાછો આવજે, એ તો વાટ જ જોવે છે. ત્યારે દ્વાર ખડા ભગવાન, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, કેમ નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. પણ સામેવાળાને ઓળખાણ ન થાય જ્ઞાને શું કરે? અને કૃપાલદેવ જેવી દશા તો કે જે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી, કેમ ઓળખાય? વેશથી ઓળખવા હોય, બાહ્ય વેશથી ઓળખવા હોય, બાહ્ય ઉદયથી ઓળખવા હોય, લાંબી જટા હોય, તિલક હોય, ભગવા પહેર્યા હોય, નગ્ન દિગંબર મુનિ જેવા હોય તો ઓળખાય. કેવી રીતે ઓળખાય? ઓળખનાર ઓળખી જાય. બધા કેવી રીતે ઓળખે? પ્રભુજીને ખબર પડી, અંબાલાભાઈને ખબર પડી, તે બાહ્યથી ગુરુવાસમાં, પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્ય, પ્રભુતુલ્ય દશા સજાત્મ સ્વરૂપ સેવ્ય ગુરુ છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાત્મા છે ભ્રાંતિ થાય. એટલે નેણ વેણ શેણથી ઓળખાય જ જાય. એ મોઢું ખોલે તો ઓળખાઈ જાય. વેણ બોલે, નેણ એના આંખના ઈશારાથી ખબર પડી જાય, ચપળતા હોય. અને શેણ આચાર વિચાર, હલનચલન, રહેણી કહેણીથી ખબર પડી જાય પછી. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાદ થાય નહીં. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી. નાગપંચમી હોય ને પૂજા કરે, જૈને ધર્મમાં આવો રિવાજ છે, નાગપંચમીમાં નાગની પૂજા કરે, પછી નાગનું ચિત્ર કરે કંકુથી, રૂ ઘીમાં નાખીને ચોંટાડે દિવાલમાં, ખાળ આગળ, મોરી આગળ, રસોડામાં, સિંક આગળ, એટલે ખાળમાંથી નવેળામાંથી સર્પ આવે, દીવા કરે, પછી શું કરે? પ્રાર્થના કરીને એની કુલેર ધરે બાજરાની, સર્પ કાળા હોય ને એટલે બાજરો વાપરે, અને સાકર ઘી એમાં નાખે, અને પછી નિવેદ્ય ધરે, અને પછી કે જઈને તરમાં કે હે નાગ દેવતા, બે હાથ જોડી ભજો ભજો કરી નમસ્કાર કરીને કે અમને દર્શન આપતા નહીં, એમ કે. સાંભળ્યું હોય તો ખબર પડે. એટલે આ માર્મિક છે, ગહન છે, એમાં આ બોધદાયક છે. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બધીથી પૂજતા નથી, એના દર્શન નથી જોતા. જઈને તરમાં જગત કરતા માન્યા છે એટલે શું માને પૂજા કરી? મને દર્શન આપો. રામને એમ કે, કૃષ્ણને એમ કે, મને દર્શન આપો ભગવાન, મારે તારા દર્શન કરવા છે, મને પ્રસન્ન થાઓ. અહીંયા શું માગે? એ નાગ દેવતા, મહેરબાની કરીને મારા નમસ્કાર સ્વીકારો, મારો આ અર્ધ્ય સ્વીકારો, મારો નૈવેદ્ય સ્વીકારો, દર્શન આપતા નહીં. એટલે પૂજ્ય બુદ્ધિથી નહીં, ભયથી પૂજે છે, મનાવે છે કે મહેરબાની કરીને આવતા નહીં, ડંખ નહીં દેતા, ભાવથી પૂજતા નથી. અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, માનતા માની હોય કુળ દેવતાની, સુરધનની. તો ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યક દ્રષ્ટિ જીવ, તે જીવ સંસારને તે રીતે ભજતો દેખાય છે. જેમાં મિથ્યા દ્રષ્ટિ જીવો નાગને પૂજે છે નાગપંચમીના દિવસે. શા માટે? એનાથી ડરે છે. એટલે જ્ઞાની સંસાર એટલે ભજે છે, સંસ્થાથી ડરે છે કે નહીં જોઈએ. તોબા, હે કામ, હે માન, હે સંગુદય, હે મોહ, હે મોદિયા, હે શિથિલતા, પગે લાગે છે કે પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ, હવે આવતા નહીં, તમે કૃપા કરો, હવે નહીં આવતા. તોય ન માને તો પછી લાત મારે, મારે કામ ક્રોધ તપ લોભ મોહ પીસી ડરે,
ઇન્દ્રિયો કતલ કરી ક્રિયો રજપૂતો હૈ, પછી ન મારે ન માને માથાથી ઉડાવી દે, રજપૂત થઈ જાય પછી. અને પછી શું કરે, વેરી સબ મારી કે નિચિંતો સૂતો હૈ, પછી એમ કરે. એટલે કહે છે સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને તે રીતે બધતો દેખાય છે તે પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં, ભાવથી નાગને પૂજત નથી, ભયથી પૂજે છે. અહીંયા સંસારમાં જ્ઞાની છે પૂર્વ કર્મરૂપ, પ્રારબ્ધરૂપ, ઉદયરૂપ, ભયથી પૂજે છે કે આ કરવું જ પડશે, નહીં તો છોડશે નહીં, આ જવા નહીં દે સિદ્ધશીલાએ. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણ જે સંભવે. અને હોંશે હોંશે રાશિમાં જેને કરતા હોય તો તે સમકીતી હોય જ નહીં, દેખાઈ જાય. પહેલે દિવસે ન દેખાય, બીજે દિવસે દેખાય, નેણ વેણ શેણથી, સ્વરૂપમાં સ્થિત હોય, ઈચ્છા રહિત હોય, પૂર્વપ્રયોગે વિચરતા હોય, એની વાણી અપૂર્વ હોય, પરમશ્રુત હોય, આત્મા સિવાય બીજી વાત ન કરતા હોય, એ લૌકિકની વ્યવહારની વાત ન કરતા હોય, એ મોતી અવતારો લોહીના બાટલા ચડાવો એ વાત ન કરતા હોય, એ માનતા માને કોઈ કે આ મને પુત્ર મળો, પ્રભુથી જે કહેલું અનંત સંસાર વધારવાનું કારણ અમે આપતા હશું, એ એમ આશીર્વાદ આપે કે તને છોકરા ન હોજો, એ આશીર્વાદ આપે ને તને પત્ની કે પતિ ન હોજો, એટલે શું થાય, વહેલું વહેલું છૂટી જાય, એની સાથે આવે, એની પાછળ પાછળ આવે મોક્ષ માર્ગે, આ આશીર્વાદ હોય. એટલે ખરેખર તો જ્ઞાની વિતરાગ સત્પુરુષ પ્રસન્ન થાય એ આશીર્વાદ એવો છે કે સામાન્ય રીતે અધ્યાત્મમાં સૂજ ન હોય, એવો બોધ ન હોય, એટલે આ ગળે પણ ન ઉતરે અને જુગુપ્સા ઉજવે. સો શું આશીર્વાદ છે વિતરાગનો, વહેલા વહેલા તારા સંસારનો સત્યાનાશ જાય. ભગવાન પાર્શ્વનાથ પ્રસન્ન થાય એવો સગર સ્ત્રોત ભણીએ, એટલે ભક્તમર કરીને ઋષિનાથ ભગવાન પ્રસન્ન થાય તો ગ્રીન કાર્ડ પાસ ન કરાવી દે, સંસારનો સત્યાનાશ કરી દે. સંસારનો સત્યાનાશ એમનો મોક્ષ લઈ જાય. યારે 98 પુત્રને મૂંડી દીધા ગોપાલદેવ, કે ઋષિનાથ ભગવાન પ્રસન્ન થયા ત્યારે હજી ભક્તમર નહોતું રચાણું, તોય ભાવથી પ્રસન્ન થયા, 98 મૂંડી દીધા ગોપાલદેવ, કે સાથે લઈ ગયા એને. બેને ઝઘડો કરવાનો બાકી હતો ભરત ચક્રવર્તીને ને બાહુબલીને, એટલે રહી ગયા પાછળ. આ દયા છે જ્ઞાનીની, આ પ્રસન્નતા છે જ્ઞાનીની, આ જ્ઞાનીનો વરદાન છે, આ જ્ઞાનીના આશીર્વાદ છે. હવે આના સિવાયના આશીર્વાદ સંસારની વાડી લીલી રાખવા માટે મળતા હોય એ સત્પુરુષ જ્ઞાની કે વિતરાગ માર્ગને અનુસરણ થાય એવી ક્રિયા ગણાય નહીં. કેટલો સહેલો માર્ગ કરી દીધો કૃપાદેવે. આ તો વ્યવહારની અહીંયાની વાત કરી, જમીન ઉપરની. આકાશી દેવને પૂછતો હોય તો કૃપાદેવ કહી દીધું, દેવદેવીની તુષ્માન તને શું કરીશું, કેમ પૂતગલનું કાંઈ પણ આપશે, જેટલા પૌદગલિક મોટા ઈચ્છે એટલા હલકા સંભવે. પણ સંસાર તો માંડવો પડે ને, આપણી ફરજ છે ને, કેમ એક જણ નહીં પરણે તો બ્રહ્માનો વંશ અટકી જશે, જગત કરતામાં એમ આવે છે, માણસ જાતનો નાશ થઈ જશે. 703 અને 704 બે પત્રો છે કૃપાદેવે લખ્યું છે કે પછી આવા સારા સદાચારી હોશિયાર માણસો પરણે નહીં તો સારી પ્રજા કેમ પેદા થાય, વધે કેમ, ઘટતી જાય ને. ખાલી ભોગ વિલાસમાં રાચી માચીને જે જીવન જીવી રહ્યા છે એ લોકો સંસાર વધારે, પછી એની સંતતિ તો એવી જ હોય. તો સદાચારી, ત્યાગી, વૈરાગી, ઋષિ મુનિ એ સંસાર માંડે, એની પ્રજા કેવી જ્ઞાની થાય. તો માંડ, એટલે આ વ્યવહારિક તર્કથી સાચું લાગે ને, કૃપાદેવે સિદ્ધાંત આપ્યો છે ત્યાં 703 ને 704માં, બંનેમાં સરખા જ વાક્યો છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિકમાં ઉતારવાના નહીં, અલૌકિક અને લૌકિક દ્રષ્ટ માર્ગ જ જુદા છે. અને ઘણીવાર આવું કરવા જાય તો મોક્ષ માર્ગને શોક પહોંચે, એ ત્યાં મૌન રહેવું, કાં તો આમાં અમારું જાણપણું નથી એમ કહીને દૂર રહી જવું. અને સામેવાળો પાત્ર લાગે જિજ્ઞાસુ સત્સંગી મુમુક્ષુ, તો કૃપાદેવે લખ્યું છે સામેવાળાને સમજાવી શકાય તો સમજાવવું પણ ખરું, નહીં તો દૂર રહેવું આવી વાતથી. એટલે જ્ઞાની પુરુષના વચનને લૌકિકમાં નહીં ઉતારવાના, કેમ કે લૌકિક અને અલૌકિકનું ધ્યેય જ અલગ છે. આખું આસમાન જમીન જેટલું અંતર છે. એક ત્યાં સંસાર લીલો રાખવાની વાત કરે છે, એક સંસારને સૂકવી નાખવાની વાત કરે છે. એટલે બે પાણ કેવી રીતે મળે, કૃપાદેવે લખ્યું ને આ પાણ ન મળે, બંને વિરોધાભાસ. સંસારનો નાશ એનું નામ મોક્ષ છે,
સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. બે પત્રમાં કોપાદો લખ્યું છે, 86માં અને 153માં. કે છે હવે થોડું વિષયાંતર છે પણ વાત તો એ જ છે. સંસાર બાબત અનંતાનુમંદી ક્રોધ માન માયા અને લોભ સમ્યકત્વ સિવાય ગયા સંભવે નહીં એમ જે કહેવાય છે તે યથાર્થ છે. એટલે આવે ને કે મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સમકિત મોહિની, આ ત્રણ અને અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ આ ચાર, ચાર અને ત્રણ સાત પ્રકૃતિનો નાશ થાય ત્યારે સમકિત થાય, સમકિત થાય ત્યારે આ સાત પ્રકૃતિનો નાશ થાય. તો શરૂ ક્યાંથી થાય? બંને વચમાં સત્ય, બંને વચ્ચે છેવાડાને વચ્ચે ક્યાંક મળે. એટલે અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ સમ્યકત્વ સિવાય ગયા સમય નહીં એમ જે કહેવાય તે યથાર્થ છે. તો જ્યાં સુધી સમકિત ન થાય ત્યાં સુધી આ બધી છૂટ ક્રોધ માન માયા લોભની. લીંબડીના કેશુલાલભાઈને કોપાદોએ 706માં પત્રમાં આનો ખુલાસો કર્યો છે જે આપણે બધાને આ સમજ માટે કાને. તો આપણને એમ થાય કે સમકિત તો નથી તો પછી આ બધું ક્રોધ માન માયા લોભ સેવું હોય એમ નથી. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, એને શરૂઆત જ ન થાય. એટલે ભલે સમ્યક દર્શન ન હોય ક્રોધમાન માયલોભને અટકાવવા તો પડશે જ, જેટલા અટકે એવા. મૂળથી ન જાય અટકાવવા તો પડશે જ કે ખરેખર હું આ સમ્યક દર્શન થઈ જાય ને પછી મારા વ્રત તપ જપ સદાચાર ત્યાગ વિરાગ કામ લેખે લાગશે. તો એના પહેલાં ભોગ ઉપભોગમાં રહેવાનું રાચીમાચીને તો ક્યારે થાય જ નહીં. એટલે 706માં કોપાલદેવ કહે છે ઘણે સ્થળે વિચારવાન પુરુષે એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ ક્રોધ તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. આ સત્ય છે. અહીંયા એમ એવું સમ અને અનંતાનુમંદી ક્યારે હોય જાય? સમકિત થાય ત્યારે. અહીંયા શું કહે છે કે કામ ક્રોધ તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય ક્યારે? જ્યારે જ્ઞાન થાય ત્યારે. એટલે બંને સમાનાર્થી જ લાગે ને, સરખા જ છે, બરાબર છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળા ન પડે કે ઓછા ન થાય. એમ હોય તો કોઈ જીવ સમકિત પામે જ નહીં. પછી મૂળ સહિત છે તો જ્ણાને કરીને થાય, પણ કશાય આદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. એટલે ક્રોધમાન માયલોભ ઘટે જ નહીં તો ક્યારે કલ્યાણ થાય જ નહીં. એટલે ઘટાડવું પડે, મૂળથી પછી જશે પણ આ ઘટાડવા જ પડે. એટલે સંસારી પદાર્થને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના આવા ક્રોધમાન માયલોભ હોય જ નહીં. તીવ્ર સ્નેહ હોય વ્યવહારમાં ત્યારે જ અનંતાનુમંદી ક્રોધમાન માયલોભ થાય, નહીં તો વ્યવહારમાં એટલા મોટા ગુના ન થાય. આપણે સામાન્ય ઝઘડો થાય સાસુ વહુનો, સીધું કોઈ ખૂન ન કરી નાખે, લોભ છે જ, કશાય પૂરો જ છે. આપણે કોઈ ફોન ભૂલી જાય 1,25,000 રૂપિયા નવો તો આપણે લઈ ન લઈએ, ખીચામાં મૂકીને વેચી ન નાખીએ. અરે માણસો સાફ કરવા આવે આશ્રમમાં મંદિરમાં, એ દઈ જાય કે આ કોકની પેન પડી છે ને કોકનો રૂમાલ પડ્યો છે. આપણે 10 રૂપિયા બધા લઈ લઈએ પણ 40,000નો ફોન ન લઈ જાય. એટલે વ્યવહારમાં અનંતાનુમંદી કર્મ ભાગ્ય જ થાય છે. લખે છે સંસારી પદાર્થના વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ માન માયા લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. તો પછી અનંત સંસારનો અનુબંધ ક્યાં થાય? જીવ પરમાર્થમાં જ ભૂલ કરે છે. હમણાં આવશે આગળ, ધર્મના ખાતામાં જ ભૂલ કરે છે જીવ. સત્પુરુષ એટલે સદગુરુ, સદ્ધર્મ અને સદ્દેવ ત્યાં જ ભૂલથાપ ખાઈ જાય જીવ અનાદિકાળથી. જે જીવને સંસારી પદાર્થ વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુમંદી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. ચારમાંથી એક આવી જાય ચંડાલ ચોકડીમાંથી. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થવાળો માર્ગવાળો જીવ તે ન હોય. એટલે આવા તીવ્ર ક્રોધમાન માયલોભ થાય સંસારમાં તો એ પછી પરમાર્થ માર્ગ હોય એ મુમુક્ષ હોય જ નહીં. એટલે ઘણીવાર આપણને એવું દેખાતું હોય બાહ્ય આચરણથી કે આ તીવ્ર ક્રોધમાન માયલોભના પ્રકાર છે અને પાછું ધર્મ ક્ષેત્રે કે ધર્મના નામે તે પરમાર્થ માર્ગ હોય જ નહીં, એ સત્સંગ કહેવાય જ નહીં. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ જીવતે ન હોય. એટલે રાચી માચીને સંસાર સેવાતો હોય એ પણ ધર્મ સ્થળમાં કે ધર્મના નામે એ અનંતાનુમંદીના ખાતામાં આવે. પરમાર્થ માર્ગનું લક્ષણ શું? તો પછી તો આપણે ખબર કેમ પડે કે આ સત્સંગ છે કે આ પરમાર્થ માર્ગ છે કે નથી? એમ સાવ સહેલું કરી દીધું કૃપાળદેવે કે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા. એટલે આત્માની વાત નથી અહીંયા, તો કામ એક આત્માર્થનું બીજો નહીં મંદરોગ છૂટવાની વાત નથી, તો અપરમાર્થને ભજતા જે બધા પ્રકારે કાયા થયા કરે. બધા પ્રકારે એટલે
કે સ્વાદિષ્ટ ભોજન ખાવા છે? તો કે ના, નહીં ચાલે. તો કે આ જોવું છે નાચ ગાન? તો કે ના, મને આંખ બળે છે આજે. તો કે ગાયન સાંભળવું છે? તો ગાયન ના, આજે મને કાન દુખે છે ને, એટલે મને નહીં સાંભળે આજે ગાયન. વિલાપ તુલ્ય લાગે એને મોકણ. બ્રહ્મચારી કહે છે, આવા ગાયન આવતા હોય આરંભ સમારંભના ફંક્શનના, જન્મદિવસની પાર્ટી, લગ્ન દિવસની પાર્ટીના, બ્રહ્મચારી કહે છે મોકાણના ગીત છે એવું લાગવું જોઈએ, તો મોક્ષ આવી કહેવાય. પત્રોત્તરમાં એક ભાઈએ પૂછ્યું કે ખબર કેમ પડે કે હું અધ્યાત્મમાં આગળ નીકળી ગયો છું? બ્રહ્મચારી જવાબ આપે છે કે એને મોકાણના ગીત ગવાતા એવું લાગે તો સમજવું કે એને મુમુક્ષતા આવી છે. રાચી માચીને કરતો હોય તો મુમુક્ષુ છે જ નહીં, એ બુભુક્ષુ છે. પરમાત્માનું લક્ષણ એ છે કે અપરમાર્થને બધતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. દુઃખમાં તો જ્ઞાની અજ્ઞાની બંનેને એમ દેખાય બહારથી કે કાયર થઈ ગયા એમ, કોણ રાજી થાય દુઃખમાં? પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, લક્ષ્મી વધી, અધિકાર વધે છે, કુટુંબ વધે છે, પરિવાર વધે છે, કોને? કુપાઉદેવને. કુપાઉદેવ કહે છે હવે શતાવધાન છોડી દેવા, કીર્તિ વધે છે કે અમને વચમાં આવે છે. ધંધો વધે છે કે જેમ જેમ અડસે લઈએ તેમ વધે, ન ઘટે એક રંચ રહે. કર્મ ઉદય ગણે છે ને, આપણે ધંધો વધે ને કર્મ ઉદય ગણીએ કેમ? કહીએ કે કુપાઉદેવની કૃપાથી, ભગવાનની કૃપાથી બધું બરોબર છે. ભગવાનની આ કૃપા થાય કે તારી પાંચને બદલે 10 ફેક્ટરી શરૂ થઈ જાય, અને તને પહેલાં 2 કલાકે કામ નહોતું, હવે 18 કલાક સુધી કામ ચાલે છે. ભગવાન આવું કરે એટલે કહે છે સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, એ કાયર થઈ જાય. તે સુખનું અણગમવા પડવું અંદરથી, આ તો પોતે અને જ્ઞાની જ જાણે ખાલી, બહારથી કે મને આ નથી ગમતું એ જાણે અને જ્ઞાની જાણે. સંસાર સુખનું અણગમવા પણ, એટલે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે, એને જ્ઞાનીનો બોધ આત્મસાત થયો છે કે આ વધશે તો વધવા પણ હું સંસારનું અને નર દેહને હું હારી જઈશ તો એને ગમે નહીં. એને આત્મસાત હોય જ્ઞાનીનું વાક્ય શું કે જેટલા પૌદ્ગલિક મોટા ઈચ્છે એટલા હલકા સંભવે, વચનામૃત 85 ખરી મહત્તાના પાઠમાં કુપોદ લખ્યું છે મોક્ષ માળામાં. પછી એને આવું થાય એ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવા પડું કે આ ક્યાં આવ્યું, મારે નથી જોતું કમાણી, નથી જોતી આ સત્તા, પ્રમોશન મળે તમને, ડેપ્યુટીમાંથી હવે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બનાવીએ, ના નથી જોતું. નિરસપણું, કારકિર્દીની ટોચે પૂજા કુપાવદેવ, શતાવધાન, દેશ પરદેશમાં કીર્તિ ગાજી, હવે અમે કરશું જ નહીં કે તેને તીવ્ર ઉપયોગ વર્તે છે તે એક વિષય સિવાય બીજે કે વાપરવાની ઈચ્છા ધરાવતો નથી. કે લોકોને ચખાડી દીધું કે આત્માની કેવી શક્તિ હોય, આ પુરુષ કોણ છે, અને પછી વિતરાગતાનું દર્શન કરાયું. એટલે શતાવધાન તો ચમત્કાર જ હતા, એ છોડી દીધા એનાથી મોટો ચમત્કાર. તે સુખનું અણગમપણું, તે સુખની પ્રાપ્તિમાં કાયરપણું અને નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે, આ મુક્તા. તેવું નિરસપણું જીવને ક્યારે થાય? પરમાર્થ જ્ઞાને સમ્યક દર્શન હોય તો. કુપાલ કહે છે અમારે અજ્ઞાન યોગી પણ જન્મથી જ નથી. પ્રભુજી કહેતા આ જ્ઞાની, આ જ્ઞાની, આવા જ્ઞાની છે કોઈ? તેવું નિરસપણું જોઈને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય તો સંભવે છે. એટલે આવા પુરુષનો સાચો આશ્રિત હોય એ પણ સંસાર સુખની પ્રાપ્તિમાં કાયર થઈ ગયો હોય, એને સંસાર સુખનું અણગમમાં પણ હોય અને એને સંસાર સુખનું નિરસપણું હોય, કોને? આવા પરમાર્થ જ્ઞાની પુરુષને અને આવા પરમાર્થ જ્ઞાની પુરુષના આશ્રિતને આવું થવું જોઈએ. એવું ન હોય તો એ પરમાર્થ માર્ગનો આશ્રિત છે નહીં અને એ ત્યાં જાય છે એ પરમાર્થ જ્ઞાની નથી. તાળો મળે છે, આખું ગણિત શાસ્ત્ર છે, આ જ્યોમેટ્રીની ફોર્મ્યુલા છે પાને પાને. કુપલ આગલા જ પત્રમાં કહે છે 454 સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય કે ના આ તો બધું કરવું જોઈએ, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, આપણે તો સંસારમાં છીએ ને, જોઈએ બધું, જોઈએ એનું ના નથી, પણ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. એમ કોણ કહે છે? એમ તીર્થંકર કહે છે.
तो शू थव जोइए तीर्थंकर आगळ बात करी जेनी केड़नो भंग थयो छे तेनु प्राय बधु बळ परीक्षणपणाने भजे छे पेरेप्लेजिया मणको तूटी गयो ने करोड़रज्जु तूटी जाए पछी इंजोर थाय बे पग चाले ज नहीं उभो केवी रीते थाय पछी हले ज नहीं पग जेनी केड़नो भंग थयो छे तेनु प्राय बधु बळ परीक्षणपणाने भजे छे जेने ज्ञानी पुरुषना वचनरूप लाकड़ीनो प्रहार थयो छे जे एम कहे छे के हूँ मारे घरे वचनामृत छे अने हूँ एनो अभ्यास करूँ छूँ जेने ज्ञानी पुरुषना वचनरूप लाकड़ीनो प्रहार थयो छे ते पुरुषने विषे ते प्रकारे संसार संबंधी बळ होय छे एम तीर्थंकर कहे छे ए राचीने माचीने आरंभ समारंभना कार्यो करे जन्मदिवसनी उजवणी लग्न दिवसनी उजवणी नवं घर नवी फेक्टरीनी उजवणी परदेश गमन वेकेशनमां राची माचीने महाआरंभ महासमारंभ साथे करे अभक्ष खोराक न खावानू खाए न पीवानू पीवे न वापरवानू वापरे हिंसक बधा कॉस्मेटिक पदार्थों वापरे 22 अभक्षमांथी एक कोई बाकी न होय एवुं करे देखाय बारथी रळियामणु तमने गमे तेवुं प्रिय लागे गोपालदेव के आ सत्संग नथी जरूर मानजो आ कुसंग छे अनादिकालनो अभ्यास छे कर्ण प्रिय संगीत आवतुं होय कोने न गमे हरण नहीं गमे तो समझ ना गमे सुवाड़ू लागे एकेन्द्रिय निगोदना जीवने मैथुन संज्ञा समझ ना गमे सुवाड़ू एम न गमवा जो शू गमे पण आ कर्तव्य नहीं एवं थाय त्यारे काम थाय जेनी केड़नो भंग थयो छे तेनु प्राय बधु बळ परीक्षणपणाने भजे छे जेने ज्ञानी पुरुषना वचनरूप लाकड़ीनो प्रहार थयो छे मार वाग्यो छे ने ते पुरुषने विषे ते प्रकारे संसार संबंधी बळ होय छे एम तीर्थंकर कहे छे तो एने शू थवुं जोईए कुपल तो कि अमे तमने बेरोमीटर आपी दईए छे थर्मोमीटर आपीए छे ताव माप्या करो शू ज्ञानी पुरुषने जोया पछी स्त्रीने जोईने जो राग उत्पन्न थतो होय तो ज्ञानी पुरुषने जोया नथी एम तमे जाणो राग क्यां तो गोतो होय तो न चाल्या आध्यात्मनो मार्ग होय ज नहीं क्यारे ज्ञानी पुरुषने जोया पछी स्त्रीने जोई जो राग उत्पन्न थतो होय तो ज्ञानी पुरुषने जोया नथी एम तमे जाणो तो एने शू थाय ज्ञानी पुरुषना वचनने सांभळ्या पछी स्त्रीनुं सजीवन शरीर अजीवनपणे भाषा विना रहे नहीं मळदू लागे एने गणे काष्ठनी पुतळी ते भगवान समान કાશને પોતે તો ન ગણે પણ મને આ હિતનું કારણ નથી મારે આ સેવવા યોગ્ય નથી એટલું તો વિચારે બુદ્ધિથી તો વિચારે એ પણ ન હોય તો અધ્યાત્મ જ ક્યાં ત્યાં ખરેખર પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ ભાષા વિના રહે નહીં એ કે પૈસા હોય તો ફેંકી ન દે ગેલેરીમાંથી અગાશીમાં જઈને પણ એને પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ એને વિકાર લાગ્યા ઊંચી જાતના કાકરા ગોપાલ દેવ કે આપણે એટલું પણ ન થાય પણ પરિગર પ્રમાણ તો કરે એટલું પણ ન થાય પરિગર પ્રમાણે ન થાય તો જ્ઞાનીના વચનો અને જ્ઞાનીને એને માટે તો ન આરાધે ત્યાં તો ધંધો ન કરે એટલે કહે છે જ્ઞાની ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ બેઠે વિના રહે નહીં જ્ઞાની પુરુષ હોય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં 212માં લખ્યું ને પ્રભુજીને આવું થતું તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક જીવવું તેને વિટમના રૂપ થઈ જાય કે કરું જીવવું કેમ હવે વિષયારસ વિષમ લાગે ચેન પડે નહીં સંસારે જીવન મરણ પણ સરખા લાગે આતંપત ચિહ્ને ત્યારે ખબર પડે જુરે જુરણે જુરણા જાગે પછી ક્યારે મળું ક્યારે મળું ક્યારે મળું ક્યારે દર્શન કરું દર્શન નહીં નહીં કાંઈ નહીં પ્રભુજી કે પત્ર પત્ર નહીં લીટોડા લખીને મોકલો કે એમાં ને એમાં હસતા રમતા પ્રગટ હરી દેખું રે મારું જીવું સફળ તવ લેખું રે એને ન ગમે સંસારીનો સંગ નહીં એને ન ગમે સંસારનો સંગ આ પ્રીતમની વાણીમાંથી આવેલું છે આ એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેને ન ગમે સંસારીનો સંગ નહીં સંસારનો સંગ સંસારીનો તો ન જ ગમે એ તો લખ્યું મળદું સમજે સ્ત્રીને સંસારનો એને ગાડીને વાડી ન ગમે લાડી તો ન ગમે હા હા એને સંસારની કોઈ પણ વસ્તુ ન ગમે પછી વાત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ
યોગ વાસિષ્ઠના વૈરેગ્ય પ્રકરણ ને મુમુક્ષુ પ્રકરણ, બે પ્રકરણ ગોપાલદેવ બધા મુમુક્ષુને પ્રભુથી જીવને વારંવાર વાંચવાનું કહેતા. એમાં લખ્યું છે રામનો વૈરાગ્ય 18 વર્ષે યાત્રા કરીને આવ્યા, કંઈ ગમે જ નહીં, આઠે પર ઉદાસ. તે આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. આ લક્ષણ છે. એટલે આમાં એવું કે આમાં એની દશા કેવી હોય તો કે તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. એટલે આમાં ન બેસે એવો કોઈ અધ્યાત્મનો માર્ગ હોય એવું છે નહીં. આપણે જોઈએ, સાંભળીએ, વાંચીએ કે અનુભવીએ ને આવું ન હોય તો સમજવાનું કે નક્કી રસ્તો ભીળ્યો જીવ. જાગે ત્યારથી સવાર ઘણું ચાલ્યો, ઘણું ચાલ્યો તો હવે આટલું બધું ચાલ્યો છો તું, તો હવે એમાં ઉમેરો કરીશ તો દેવું વધતું જશે, ત્યાંથી ફરી જાવે. ભૂલ્યો ત્યાંથી ફેર ગાણ પ્રભુજી કે. પરમાર્થ જ્ઞાને અપરમાર્થરૂપ એવા સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ માન માયા કે લોભ કોણ કરે કે ક્યાંથી થાય, ખબર પડી એકવાર કે આ સંસાર કરવા જેવો નથી, ભલે અત્યારે છૂટે એમ નથી, પછી આવા તીવ્ર ક્રોધમાન માયેલું તો એના માટે થાય જ નહીં ને. જેનું મહાત્મ્ય જ ગયું હૃદયમાંથી, જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. હજી ઉત્કૃષ્ટ દશા ન હોય એટલે થોડું ઘણું થાય, એકવાર વિચાર કરવો પડે કે હું કરું કે ન કરું, પછી ન જ કરે ખૂબ જ ને, પછી જ્ઞાન હાજર થાય, સમજણ વચમાં હાજર થાય કે મન ન શોભે, કદાચ ન છૂટું નાટકીય ભાવથી કે બીજા મને જોઈને તો ન બગડે એમ કરીને ન કરે, કે છે તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાત્માને ભ્રાંતિ જ ભાસે છે. અનંત જ્ઞાનીઓ કહી ગયા છે કે એકંત જરીએ દુઃખેવલો એ આખો લોક દુઃખથી બળી રહ્યો છે, સંસારમાં એવું સુખ હોય જ નહીં, તને ભ્રાંતિથી એવું લાગે છે એ હવે એને પરમાત્માને એને ભ્રાંતિ જ કે વાત બરાબર છે. એને જ્ઞાનીના સૂરમાં સૂર મળે પછી અંદરનો ભણકાર થાય સતનો કે વાત બરાબર છે, ત્યારે સમજવાનું કે આ સાચે અધ્યાત્મને માર્ગે છે. એનાથી જરા પણ ફંટાઈ લેવો અને હું ધર્મ કરું છું એમ માનતો હોય તો નક્કી શરૂઆતમાં કદાચ થોડોક જ ફંટાણો હોય. રેલવે સ્ટેશન હોય ને, 8 પ્લેટફોર્મ હોય એટલે 5-10 સેન્ટીમીટરનો ખાલી ફરક હોય એંગલમાં. 2 સ્ટેશન જાય 10 કિલોમીટર, એક ટ્રેન આમ જાય ને એક આમ નોર્થમાં ને એક સાઉથમાં જાય, એક ઈસ્ટમાં ને એક વેસ્ટમાં જાય, ફંટાઈ જાય આ સંસારને આ મોક્ષ માર્ગ એવું થઈ જાય પછી. એટલે કહે છે કે સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાત્માને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસે છે તેને પછી તું મહાત્મ્ય શું લાગે, આવી દ્રષ્ટિ આવે ક્યાંથી? તેવી મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જેને હોય છે. હું કૂપાવજોને માનું છું એમ થતું હોય તો આવું થવું જોઈએ. માન્યતાનું ફળ નથી, કૂપાવજોએ ફોર્મ્યુલા આપી છે, દશાનું ફળ છે. એને ખબર પડી કે ચૂલો બળે છે, અગ્નિ બળે છે, એમાં આંગળી જાય કે દાજી જાય પછી નાખે, પછી નાખે એટલે એને ખબર છે કે આવું દજાય જ નહીં, આમાં એવો ખ્યાલ છે. એવો ખ્યાલ થતા નાખે છે એટલે અનંતકાળથી રખડે છે સંસારમાં. જે વસ્તુનું પછી મહાત્મ્ય શું લાગવાનું એને, જે એવી મહાત્મ્ય દ્રષ્ટિ પરમાત્મા જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, બેફાટ આત્મા અનુભવાય નહીં, કદાચ જીવા જીવનું સ્પષ્ટ જ્ઞાન ન થાય. કોઈ આવરણ છે પહેલાંનું, અનંત કર્મ લઈને જીવ આવ્યો છે, પુણ્યને હિસાબે સત્પુરુષનો ભેટો થયો, મહત પુણ્યને હિસાબે એમાં શ્રદ્ધા થઈ કે આ કેનાર પુરુષ સાચા છે, મહત મહત પુણ્યને લીધે એમાં આચરણી કરવા માંડ્યો, તો બળભાગી અહોભાગ્ય. પણ કોઈ જ્ઞાનના આવરણ લીધે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, હજી ક્યાંક ખટકે છે, નથી કરી શકતો. એ કૂપાવજો લખ્યું છે આ બધું કરે અને છતાં ન થઈ શકે ત્યારે સમજવું કે પૂર્વકર્મ છે. પણ પ્રમાદ છતાં ઉદય માને કે મોહ છતાં દયા માને કે મને કુટુંબની પત્નીની છોકરાની દયા છે એટલે, નહીં તો હું સત્સંગ ભક્તિ આદરું, તો કર્મ ભૂલતાપ ખાવાનો નથી, ખોટા ખાતા ખતવશે. તો અહીંયા તાજમહાલ બેચ્યા, તાજમહાલ લીયા, ઓટોનોમસ યુનિવર્સિટી ચાલે એમ નથી, આ સમય સમયના કરમ કરમના લેખા લેશે, કચેરીમાં અહીં કાજીનો નથી હિસાબ કોડીનો, અહીંયા કાજી થાય ત્યાં એની કોડીની કિંમત નથી, ત્યાં કર્મ બે શરમ છે
રામ કૃષ્ણ અને તીર્થંકર ભગવાનને છોડે નહીં. કોઈ જ્ઞાન આના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. એના વાત ઉપરથી, એના વચન ઉપરથી પણ લાગે છે કે આ એમ જ છે. સાંભળવામાં નથી આવ્યું, વાંચવામાં નથી આવ્યું, અનુભવમાં આવી વાણી છે, આ છે, આવી વાત ગળે ઉતરી જાય. શાસ્ત્રમાં ન પણ હોય પણ વાત બેસે છે. આ જ્ઞાની પુરુષની શ્રદ્ધા થઈ જાય. હા, વર્ડના બીજની પેઠે આ પરમાર્થ વર્ડનું આ બીજ છે, બોધ બીજ. સંકેતનું બી રોપાઈ ગયું, આગળ જતા ઉગશે. આ વર્ડના બીમાંથી વડલો, ઘેઘૂર વડલો, સમ્યક દર્શનમાંથી કેવળ જ્ઞાન પ્રગટશે. પછી જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. 769 અને 771 બંને પત્રમાં ગોપાલજી કહ્યું છે કે કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોવો જોઈએ, મારે એમ જ કરવું જોઈએ ને એ પ્રમાણે આચરણ પણ કરે પાછું, તો એ ગોપાલજીને માને છે. સાબિત થયું, આ સંકેત થયું. આગળ જતા એ જીવને જીવાજીવનું જ્ઞાન થાય છે. આગળ જતા એટલે આ કાળમાં પણ. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, જૂઠાભાઈ, અંબલાલભાઈ, સૌભાગભાઈ તો દન આઠ થયા, દેહને હાથમાં બેફટ અલગ અનુભવાય છે. પ્રભુશ્રીજી મૃત્યુ મહોત્સવ છે કે મરે કોણ, અબમ અમર ભય, દુનિયા મરને છે ડરે કે મારે તો ઉમંગ ઉમંગ છે. બ્રહ્મચારીજી ઉભો ઉભા દેહ છોડ્યો, શરીરનું ખોખું ફેંકી દીધું હાથમાં ઉપર, ભગવાન પાર્શ્વનાથની જેમ. એટલે આ કાળમાં ન થાય એમને ગોપાલજી લખીને આપી ગયા છે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, એ નહીં એ કલ્પના, આ કંઈ કલ્પના નથી, આ કંઈ વિભંગ નથી, એ નહીં આ કંઈ વિભંગ નથી, એટલે મિથ્યા વાત નથી, આ અનુભવની વાત છે. જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. વર્ડના બીજની પેઠે પરમાર્થ વર્ડનું બીજ એ છે. એ પાછી અનંતાનમની વાત કરે ગોપાલદેવ. પહેલાં જ્ઞાની કોણ, જ્ઞાનીનો આશ્રિત કોણ, જ્ઞાનીની દશા કેવી હોય, જ્ઞાનીનો આશ્રિત છે એમ માનતો હોય તો એની દશા કેવી હોય એ વાત કરી. એટલે ગોપાલદેવ કોણ અને ગોપાલદેવનો મુમુક્ષુ કેવો હોવો જોઈએ એ વાત કરી. એ પાછી વાત કરે છે અનંતાનુ મંદિરની. તીવ્ર પરિણામે ભાવ ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિજીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. રાચી માચીને એ સંસાર ન સેવે, ન છૂટકે કરવું પડે એ બીજી વાત. ગોપાલદેવે 232માં લખ્યું છે ખંભાત ત્રિભુવનભાઈ માણેકચંદ કે ના અમે વ્યવહારમાં છીએ ને, અમારે ફરજ તો છે કે નહીં, જવાબદારી છે કે નહીં. ગોપાલદેવ લખે છે 232માં કે લખ્યું હશે ત્રિભુવનભાઈ કે મારે સંસાર લઈને હું બેઠો છું તો શું કરવું, કહે છે ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રારબ્ધવશાત નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વાર માનજો. તો હું વ્યવહાર નભાવું છું, હું મારી જવાબદારી કે ફરજ અદા કરું છું, આ કેમ નક્કી થાય? ગોપાલદેવ કે આવું હોવું જોઈએ, ફોર્મ્યુલા આપી છે ગોપાલદેવે, ન ચાલતા કરવો જોઈએ. આપણી કઈ એવી ક્રિયા છે કે ન ચાલતા કરવી જ પડે, ન કરીએ તો ચાલે એવું જ છે. ઓફિસે ન જાય તોય ચાલે એવું છે, કમાવાની જરૂર નથી, 74 વર્ષ થઈ ગયા છે તોય જાય અને 8-8 કલાક કામ કરે કે શું કરીએ, ધંધો સંસાર લઈને બેઠા છે ને કેમ, છોકરાએ ના પાડે છે, ગવર્મેન્ટે 58 વર્ષે રિટાયર કરે તો મગન બાપા વાત કરતા કે 80 વર્ષનો ડોસો થાય બાપો, છોકરાએ 60 વર્ષના થયા છે, એટલે છોકરાને સરકારે તો રિટાયર કરી દીધા 2 વર્ષ પહેલાં જ, તો કે ના હજી છોકરા કાચા છે, એને જ્યારે ટ્રેનિંગ આપું છું. અહીંયા ગોપાલજી કહે છે ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રારબ્ધવશાત, એવું નસીબ જ છે એનું, નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. આપણે ગેરવ્યવહાર કરીએ છીએ, આપણે ગેરવ્યવહાર કરીએ છીએ તો આપણે મુમુક્ષુ છીએ? આ વિચારવાનું. ગોપાલજી ઓળખાય કેવી રીતે? ગોપાલજી તો ફોર્મ્યુલા આપી છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. કેવી રીતે ઓળખે? આંખ જ નથી તો એ અંતરચક્ષુ ખોલે જ્ઞાની. કોને ખુલે? જ્ઞાની જ ખોલે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, પણ ક્યારે કરે? પાત્ર હોય તો. પ્રભુજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો એટલે પાત્ર લાવ્યા છો. ક્યું પાત્ર? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે સીધું જંગલમાં નથી વહી જવાનું, પણ પાંચે ઇન્દ્રિયો બ્રહ્મચર્ય
ખાલી ન પરણવું એમ નહીં, પાંચેય ઇન્દ્રિયો કાબૂમાં હોવી જોઈએ. એટલે કહે છે, તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે આવા ક્રોધમાન માયા લોભ, આપણે તો હવે આ કાળમાં એવો આધુનિકતા નામને મોડર્નાઇઝેશન ભણેલો એજ્યુકેશન એને નામે અર્બનાઇઝેશન એને નામે બધું વ્યવહારમાં એ બધા અનંતોન્મંદી ખાવા પીવા રહેણી કહેણીના આચાર એવા થઈ ગયા છે કે જ્ઞાનીના આશે વિચારવા જાય તો બધું અનંતોન્મંદી જ લાગે. આ તો કોઈ બોલજો 125 વર્ષ પહેલાંની વાત છે કે જે સંસારને અનુબંધ કરે છે તે કરતાં પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ અસદેવ અને અસદધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુમંદી ક્રોધમાન માયા લોભ થાય છે. જે વ્યવહારમાં અનંતાનુમંદી ક્રોધમાન માયા લોભ હોય એ હવે ધર્મસ્થાનકમાં જ ઘૂસી ગયા હોય પછી તો કહેવું છે તીવ્ર પરિણામે નિર્દ્વંદ પરિણામે કે ના ધર્મનો જ ભાગ છે પછી તો બોલાય જ ક્યાં. એટલે કહે છે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ અસદેવ અને અસદધર્મને ભજે છે તે જીવને ઘણું કરીને અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ થાય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણી કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. સદાચારથી જીવે છે, પૂરું નથી થતું, અલ્પ માયાચારે કરે છે, પેટ ભરવા માટે, બંગલો કરવા માટે નહીં, તો એ અનંતાનુમંદી લોભ ન થઈ ગયો. કાંઈ વ્યવહારમાં થોડો ક્રોધે આવે, અનંતાનુમંદી ક્રોધ નથી થઈ ગયો, માયા વ્યવહારમાં માયાએ કરે, કુટુંબ લઈને બેઠો છે. ધર્મને સ્થાનકે ધર્મને નામે આમ કરવું જ જોઈએ, એમાં કાંઈ વાંધો નહીં, એમાં મને બાદ ન થાય. આ બધું બફમ અનંતાનુમંદીના ખાતામાં કૃપાલદેવ ગણાયું છે. એટલે કહે છે કે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ અસદેવ અસદધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુમંદી ક્રોધમાન માયા લોભ થાય છે. કારણ કે સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. મંદિરની બહાર તો સંસાર જ છે, વ્યવહાર નીતિથી જીવવું પડે, વધતે ઓછે છે પોતાની શક્તિ પ્રમાણે. ત્યાં તીવ્ર બંધ ન થાય, નિર્દ્વંદ પરિણામે નથી થતું. ત્યાં પૈસા આપે તો ઘઉં મળશે અને પેટ ભરાશે. ત્યાં ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી આ ક્રિયા નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી એ ધર્મ સેવન નથી, ધર્મની ક્રિયા નથી, જ્ઞાનીને મંજૂર નથી, કુપાવદોને મંજૂર નથી. અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, એવા દેવ પ્રત્યે, વિતરાગ દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. એમ કે આમ જાઓ આ રસ્તે તમારું મંજિલ આવશે, કે આ બરોબર છે, હાથ જોડીને પછી ઊંધે રસ્તે ચાલે તો અનાદર ન થયો, એવું કરે છે. એવું ઘણું કરીને યથાર્થ છે તે સદગુરુ સતદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુ આદિકના આગ્રહથી. એવો આગ્રહ બેસાડી દો અસદગુરુએ, આમ જ ધર્મ કરાય. ઓલો બાળા ભળો જોયું વ્રતના વતલે દિવસે મંદિરમાં ગયો હોય, ખાસ બુદ્ધિ નથી, બુદ્ધિ છે વ્યવહારમાં ઘણી તો સમય નથી, ત્યાગ વૈરાગ નથી, રુચિને અનુકૂળ હોય એવી જગ્યાએ ગયો, પોતાને જેવા એવા બીજા 5-15 મળ્યા. એટલે કૃપાદો લખ્યું ટોળા સહેલાઈથી થઈ જાય, પોતાના રુચિને મળતી વાત આવે એટલે ટોળા સહેલાઈથી જામી જાય. એટલે કહે છે કે તે સદગુરુ સદદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી માઠા બોધથી આશાતનાએ ઉપેક્ષાએ પ્રવર્તેવો સંભવ છે. તેમજ તે માઠા સંઘથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં આવું કરવાથી એનો સંસાર નાશ થતો નથી, સંસાર સીમિત થતો નથી. સીમિત ન થાય તોય વાંધો નહીં, આ ઉલટો વધે છે. 5 લાખ રૂપિયા લઈને ધંધો આદર્યો, બાપાએ આપ્યા કે જા ધંધો કરને કમા બેટા, 2 વર્ષે પાછો આવે ને 5 લાખ મુદ્દલ પાછું લાવે તોય વાંધો નથી, આ મુદ્દલે ગુમાવી બેઠો તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો એવું કરે છે. તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની કે ના મારો સંસાર સીમિત થાય છે, હું ધર્મને રસ્તે જ છું એમ કરીને પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. ના અમે કરીએ એ જ ધર્મ છે. આ તો અનંતાનુમંદી ક્રોધમાન માયા લોભનો આકાર છે કૃપાલદેવ કહે છે. આવી જ વાત કૃપાલદેવે બીજા 3-4 પત્રોમાં કરેલી છે. 613માં પત્રમાં જોઈએ આપણે.
જે કશાય પરિણામથી અનંત સંતાનો સંબંધ થાય તે કશાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુમની સંજ્ઞા કહી છે. તે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે માઠા ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે. ક્યાં? અહીંયા પણ કૃપાલદેવ સમજાવે છે 459ની જેમ. મુખ્ય કરીને અહીં કયા છે તે સ્થાનકે તે કશાયનો વિશેષ સંભવ છે. ક્યાં સ્થાનકા? હવે કયા છે કૃપાલદેવ બધા સ્થાનકો? સતદેવ, સદગુરુ અને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદ્દેવ, અસદગુરુને અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય કે ના આ કરીએ છીએ બરાબર છે, આણે કયું છે બરાબર છે, આ જે બતાવે છે સાચું છે, એટલે સતદેવ, સદગુરુ અને સદ્ધર્મથી વિમુખ થઈ જાય. અસદ્દેવ, અસદગુરુ અને અસદ્ધર્મનો આગ્રહ થઈ જાય જીવને. એટલે બ્રહ્મચર્યજી ફોર્મ્યુલા આપી છે કે સદગુરુ કોને કહેવા? તો કે જે સતદેવ અને સદ્ધર્મ બતાવે એને. પ્રભુજી કહેતા કે અસદગુરુ જે બતાવે ને એ દેવે કુદેવ હોય અને ધર્મે કુધર્મ જ હોય, એટલે બધું જ ગયું. પછી અસદદેવ, અસદગુરુ અને અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, આનંદ આનંદ વર્તે કે અમે ધર્મ સેવ્યો, સંસાર સેવ્યો છે અને ધર્મ સેવ્યો, એના સંગે હોય બધા, એ બી બધા એવું થાય, એના કુટુંબના આશ્રિત હોય એ બી બધા એમ સમજે, પોતે પોતાનું નુકસાન કરે છે, સાથે પડ્યો પોદળો માટી લેતો જાય. પ્રભુજી કે ગાય ભેંસના પોદળા હોય ને માટીમાં, પહેલાં તો એવા કોન્ક્રીટના રસ્તા નહોતા, પછી પોદળો ઉઠાવે સાથે રેતીએ લેતો જાય, કે પોતે ડૂબે પામે તેનો સંગ તે પણ ડૂબે. સતદેવ, સદગુરુને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદ્દેવ, અસદગુરુ તથા અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા અનંતાનુમધિ કશાય સંભવે છે. અને વ્યવહારની થોડી વાત કરી કે અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્ર આદિ ભાવોને જે મર્યાદા પછી ઇત્તર નિર્દ્વંદ પરિણામ કયા છે? નિયમ લઈ લીધા છે, વ્રત લઈ લીધા છે, બ્રહ્મચારી છે, પછી કરવું, કરાવડવું, કરતા પ્રત્યે અનુમોદવું, આ બધા નિર્દ્વંદ પરિણામમાં ગણાય. સ્ત્રી પુત્ર આદિના ભાવોની મર્યાદા છે, તે પરિણામે પ્રવર્તા પણ અનંતાનુમંદી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુમંદિ કશાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. આ જ પ્રમાણે કૃપાવદેવે 522માં કહ્યું છે. હું જાણું છું એ મારું અભિમાન કે ના અમે ધર્મ ખબર જ છે, અમે વચનામૃત વાંચીએ છીએ, અમે કંઈ મુસલમાન નથી, અમે ધર્મ આરાધ્ય છીએ, અમે તીર્થયાત્રા કરીએ છીએ, હું જાણું છું એ મારું અભિમાન, અને કુળ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? અમે 15 વર્ષથી આમ કરીએ છીએ, કુળ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? એવો લોકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ, જે સત્પુરુષને ભજે છે પરમાત્મા નામે, પણ ઈચ્છા શું છે એની? વ્યવહાર ચલાવવો છે, એને પરણવું છે, એને સંતાન જોઈએ છે, એને પૈસા જોઈએ છે, એને અધિકાર જોઈએ છે, એને પરદેશ ગમન કરવું છે, લૌકિક ભાવથી કરે છે. કદાપી કોઈ પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી, કૃપાલદેવે ધંધો કરતા હતા, પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવપણ વ્યાધિ પ્રકાર તે અનંતોન્મદી ક્રોધ માન માયલોક છે, એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. એટલે ઠેર ઠેર કૃપાલદેવે વાત કરી છે કે અનંતાનુમંદિ એટલે શું, એટલે ખાસ કરીને વ્યવહાર કરતા પરમાર્થમાં જ આવું થાય છે જીવને. આ જ વાત કૃપાલદેવે પાછળ ઉપદેશ છાયામાં કરી છે. કે ક્રોધ આદિ ભાવ લૌકિક પણ અફળ નથી, ક્રોધમાં એટલો વ્યવહારમાંય કરે ભલે અનંતાનુમંદિ નથી તો એ ફળ તો આપવાનું જ છે, પણ વિતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન, વિતરાગ માર્ગ અથવા મોક્ષ ધર્મ કે મોક્ષનો રસ્તો અથવા તો સદ્ધર્મ તેનું ખંડન થાય અથવા તે પ્રત્યે ક્રોધ આદિ ભાવ કે તીવ્ર મન આદિ જે ભાવે હોય, એટલે આવા અસદગુરુના માઠા બોધથી, પછી સતદેવ, સદ્ધર્મ અને સદગુરુ મુખ્ય જે માર્ગ છે છૂટવાનો, મૂળ માર્ગ, ત્યાગ વૈરાગ ઉપર આધારિત માર્ગ, એ પ્રત્યે અવજ્ઞા થાય,
એ પ્રત્યે અરુચિ થાય અને એને જોઈને બીજા જીવોને પણ અરુચિ થાય, એટલે સાચા માર્ગેથી ઘણા લોકો લસરી પડે, લપસી પડે. આ ભાવે અનંત અનુમંદી કશાયનું બંધ પડી જીવ અનંત એવા સંસારની વૃદ્ધિ કરે છે. પછી ઠેર ઠેર ગોપાલદેવ વાત કરી છે કે ધર્મને નામે જીવ કર્મ બાંધે છે. વ્યવહારમાં એટલા બધા મોટા કર્મ નથી, આજીવિકા અર્થે કામ કરતો હોય તો એટલા મોટા ગુના નથી થતા. બધાને કાંઈ તીર્થંકર ભગવાને સંસાર છોડીને જંગલમાં વહી જવાનું નથી કીધું. જ્યાં સુધી ક્રોધ માન માયા લોભ વિષય વાસના કાબૂમાં ન આવ્યું હોય ત્યાં સુધી સીધો સંસાર છોડવાનું કંઈ બધાને નથી કહ્યું. ગોપાલ કહ્યું ને તીર્થંકર તો દીક્ષા લે તો કલ્યાણ થશે એમ કહેતા નહોતા. પણ ગૃહસ્થ વ્યવહારમાં પણ જ્ઞાનીને આધારે, જ્ઞાનીના બોધને આધારે સદાચારથી જીવે, વ્રત નિયમ કરે, ઓછા આરંભ ઓછા સમારંભથી જીવે જીવ તો કોપદે લખ્યું છે એનો ગૃહસ્થાશ્રમ પણ વખણાય દીપી નીકળે છે અને સદગતિનું કારણ થાય છે. અને ધર્મ નામે આવી રીતે ધર્મસ્થાનકમાં પણ અસદ્ધર્મ અસદ્દેવ અસદગુરુના આગ્રહથી આ બધું સેવન થશે તો જીવ અનંત કાળ રખડશે. અહીંયા લખે છે ગોપાલદેવ કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, એટલે આ માર્ગમાં આવ્યા હજી મારે સર્વસંગ પરિત્યાગ કરવાની શક્તિ નથી, મારી એટલી હિંમત પણ નથી, હું તપાસું છું તો પણ એને ડંખે એને સંસારની બધી ક્રિયા પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી હોય. ગોપાલદેવ 591માં લખ્યું છે એ કરતા પહેલાં પણ પસ્તાવો, કરતા કરતા પણ પસ્તાવો અને કર્યા પછી પણ મારે આ કરવું પડ્યું, હોળીનું નારિયેળ મારે બનવું પડે, મારે હોળીમાં દિવાસળી મૂકવાની, રાચીમાંથી ન કરે એ વિવાહમાં વહેલો અને બારમામાં પહેલો ન કરે, આરંભ સમારંભના કાર્યમાં એ આગળ ન હોય, અનુમોદન ન આપે. કરવાની ક્યાં વાત છે, કરવું કરાવડાવવું કરતા પ્રત્યે અનુમોદન કરવું બધું સરખા જ ગુના છે અને સરખા જ ફાયદા છે જો શુભનું કામ હોય તો. એટલે કહે છે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. આપણે જે આગળ 454માં આવ્યું એવું જ વાક્ય છે, જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતો હોય તે પ્રકારે જ્ઞાનીનો યોગ થયા પછી હવે વર્તે નહીં, આ જ જ્ઞાનીનું સ્વરૂપ. તો એવું નથી થતું અથવા તો ઉલટો વધ્યો છે સંસાર તો એ મોક્ષ માર્ગમાં છે જ નહીં, એ જે વળગ્યો છે જ્યાં એ જ્ઞાની પુરુષ પણ નથી. બાહ્યથી સરખું જ લાગે, પ્રભુથી કહેતા બધાએ ટોપી પહેરી છે, બધાએ પાઘડી પહેરી છે, બધાએ કપની ધોત્યું પહેર્યું છે, પણ એવા એક ભાઈનું નામ ચુનીભાઈ છે, ચુનીભાઈ ચુનીભાઈ કરે અને આ 15 બધાએ ટોપી પહેર્યું આમાં ચુનીભાઈ કોણ છે ખબર ન હોય તો ચુનીભાઈ ક્યાંથી મળે એને. અને જે સાચા ચુનીભાઈ છે એ સામે ચાલીને કહેવાનું નથી, હોતા એ સો બોલતા નહીં હૈ ઓર બોલતા હૈ ઉસકે બાદ હોતા નહીં હૈ. એટલે પોતાની પાત્ર દશા આવે અથવા ચુનીભાઈને જે ઓળખે છે બતાવે કે આ ચુનીભાઈ છે તો જ કામ થાય. એટલે બ્રહ્મચારીએ પાછી આમે ફોર્મ્યુલા આપી છે કે જ્ઞાની પુરુષને કેવી રીતે ઓળખાય, તો કે શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન હોય એ શાસ્ત્ર પુરુષ, એ જ્ઞાની. લાઇબ્રેરીમાં જાય ને શાસ્ત્ર ઉગાડે કે વિતરાગનો ધર્મ શું, વિતરાગ દેવ કોણ, વિતરાગનો સાધુ કોણ, સત્પુરુષ કોણ, સંકિતિ કોણ, એ શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન હોય એ સત્પુરુષ, એવું ન હોય અને ધર્મ સામે હોય એ અસત્પુરુષ. કે છે સ્પષ્ટ પ્રીતિ સંસાર કરવાની ઈચ્છા થતી હોય, સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તતો હોય તે પ્રકારે જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં, આ જ જ્ઞાનીનું સ્વરૂપ છે. જ્ઞાનીને જ્ઞાન દ્રષ્ટિથી અંતરદૃષ્ટિથી જોયા પછી ફરીવાર એ જ આવ્યું, સ્ત્રીને જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિશેષ સુખ કલ્પનાથી જુદું છે. લગ્ન પ્રસંગ ક્યાં, પછી રાખડી થનો બંધાવે બેન, જૈનમાં નહીં જૈનેતરમાં છે આ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની આ વાત છે, સ્વામિનારાયણના બોધની. એ કહે છે કે કઈ સ્ત્રી પતિવ્રતા છે, માં, સ્ત્રી, બેન અને દીકરી, ચારે સ્ત્રીઓ આ ભાવની અપેક્ષા છે, આમાંથી કઈ પ્રતિવ્રતા છે. કે આગલા ભાવે એના આગલા ભાવે કોપાદુ લખ્યું છે ને 128માં પત્રમાં કે અનંતકાળથી આ જીવ રખડે છે, જેના વિને એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિ તેને અનંતવાર છોડ્યા,
છોડ્યા પાછા અનંતકાલ થઈ ગયો તો એના વિના જીવાયું અને એક સમય જીવી શકે એમ નહોતો, એવું જ એ પણ કહેતી હતી. હવે એ સ્ત્રી મા બની, એ સ્ત્રી દીકરી બની, એ દીકરી બેન બની, એ બેન મા બની, પત્ની બની, તો કોણ પતિવ્રતા છે આમાંથી? જો પૂર્વ ભવને આપણે સ્વીકારીએ કે પુનર્જન્મ હોય, જૈનેતરમ પણ, બૌદ્ધમાં, સાંખ્યમાં, યોગમાં, વેદાંતમાં પૂર્વજન્મ તો સ્વીકાર્ય જ છે. થોડોક જ ફરક છે ખાલી છેલ્લે મોક્ષના સિદ્ધાંતની બાબતમાં અને જગતકર્તાની બાબતમાં, બાકી બધું સરખું જ છે. એ કહે છે કે પુનર્જન્મ છે તો આ કોણ પતિવ્રતા છે? કે આ પ્રતીતિ આવે પછી આ રાચી માચીને આવું કરે? જ્ઞાનીને જ્ઞાન દ્રષ્ટિથી અંતર્દૃષ્ટિ જોયા પછી સ્ત્રી જોઈને જો રાગ ઉત્પન્ન થાય નહીં, કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિશેષ સુખ કલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં, અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા. એટલે જ્ઞાનીની વાત તો ઠીક, જ્ઞાનીને જો આશ્રિત છે એની આવી ઊંચી દશા હોય એ મુમુક્ષુ કહેવાય. ગોપાલદેવ 254માં લખ્યું છે ને, મુમુક્ષુ જીવ એટલે કોણ? મોહાસક્તિથી મૂંઝાય ક્ષણે ક્ષણે, મોહાસક્તિથી મૂંઝાય. આ મૂંઝાય ગયા તો રાચી માચીને કરતો હોય, એટલે અનંતાનુબંધીનો પ્રકાર છે. આ તો અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં, અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાની પુરુષના દર્શન કર્યા. પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે બેસાવીને રહે નહીં, પાછું આવ્યું. 454માં આ જ વાત છે, કારણ કે જ્ઞાનીના વચનો યથાર્થ રીતે સાચા જાણ્યા છે. જ્ઞાનીની સમીપ દેહ ને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે. જ્ઞાની તો એણે જાણ્યા છે અને એના આશ્રિત નહીં, પરોક્ષે ખબર પડી કે દેહ ને આત્મા અલગ હોય. તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે પછી, તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદા જુદા ભાસે. પછી શું લાગે એને? તેને સ્ત્રીનું શરીર માંસ માટી હાડકા આદિનું પૂતળું જાણ્યું છે, એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. આવું થાય એ મુમુક્ષુ, અને આવું જેણે કરાવડે એવું એ જ્ઞાની. આ વિતરાગનો માર્ગ. અને આમ ન હોય ને છતાં એને ધર્મના ખાતામાં ખતાવતા હોય તો આવા બોધથી સતદેવ સદધર્મ અને સદગુરુની અવજ્ઞા થાય છે, આશાધના થાય છે. જોકે જ્ઞાની તો વિતરાગ છે, એ કંઈ છેતરાવાના નથી, એને કંઈ નુકસાન નથી. ત્રણ લોકના નાથ તરીને ટોચે બેસી ગયા છે, પણ આ એ દંડનો અધિકારી છે અને જે અનંતકાળ પરિભ્રમણ કરશે. એટલે જાગે ત્યાંથી સવાર કરી અને કુબાવદના માર્ગે આગળ વધવાની કોશિશ કરીએ આપણે તો અનંતાનંદીમાં એકવાર તિરાડ પડે પછી સાવ સહેલું છે. સંકેતને સ્પર્શ ન થઈ પછીનો 16મો ભાવ નથી, એ ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ પછી એ સ્થિર થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.